ઓફ વડોદરા. સખી એનજીઓ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા બહેનોને ગરબા, ડાન્સ, સંગીત સંધ્યા, હાઉસી, જૂના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવીને ભરપૂર આનંદ મનાવ્યો હતો. સમૂહમાં મહિલાઓ નાચી ઝૂમી ઉઠી હતી. આ પ્રસંગે મનમસ્તીના અન્ન સે મંતક માધવી શાહ, જગદીશ ફરસાન, ભાવિનભાઈ ઠક્કર દ્વારા સુંદર સહયોગ જોવા મળ્યો હતો. જાંબાસ મહિલા કન્વીનર મોક્ષદાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને તુલસીના છોડ દ્વારા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સખી એનજીઓ આવનાર દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિતાર રજૂ કર્યો હતો. અલકાબેન આમરોલીવાળા ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજસેવકો, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ, વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ, દશાલાડ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ, દીપકભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં 300થી વધુ બહેનોએ જોડાઈને સુંદર કાર્યક્રમનું આયોજન, સાથે સ્પર્ધામાં પરિવારની મહિલાઓ વિજેતા બની હતી તેઓનું પણ મોમેન્ટો અને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન પ્રીતિકાબેન શાહે કર્યું હતું. એવા કેટલા છે હાથ ઉપર કરશો? આટલા બધા? આટલા બધા મેક્સિમમ આશરે આશરે કોઈ એવું મને કહી શકે નંબર ઓફ કે કેટલા નહીં આયા હોય? બહુ જ બધા આશરે આશરે. જય શ્રી કૃષ્ણ. હું મોક્ષદા મોદી એનજીઓની કન્વીનર છું. અલકાબેન શાહ એ એનજીઓના સહ કન્વીનર છે. અમે એનજીઓ ગ્રુપ એક વર્ષથી ચલાવીએ છીએ અને તેમાં અમે દર બે મહિને ગરીબોને કીટ આપીએ છીએ કે જેની આવક નથી, કોઈ નથી, એની આગળ પાછળ કોઈ નથી અને એમને ઘણી તકલીફ છે, એવાઓને અમે બે મહિના ચાલે એટલી અનાજની કીટ આપીએ છીએ. અને અમારી એનજીઓમાં 250-300 બહેનોની સભ્ય છે અને અમે દરેક પ્રોગ્રામ એવા કરીએ છીએ કે જે સ્ત્રીઓની આગળ વધે, એમનું સશક્તિકરણ વધે અને એકબીજાની સહાય થાય અને એકબીજાનું ગઠબંધન થાય એવી રીતનું અમે આયોજન કરીએ છીએ. આગળ ને આગળ અમે પ્રોગ્રામ એવા કરીએ કે બહેનો અમારી આગળ જાય. અને આગળનો પ્રોગ્રામ અમે એવો કરવા માગીએ છીએ કે બે કે ત્રણ છોકરીઓની એવી રીતે દત્તક લેવા માગીએ છીએ અમે કે એની અમે ફી ભરી શકીએ અને બે બાળાઓને અમે લગ્નનો ખર્ચો આપી શકીએ એવું અમારું આગળ આયોજન છે. અને અમારો હજુ ડિસેમ્બર મહિનામાંનો એવો પ્રોગ્રામ છે કે અમે સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ ઉપર અમે ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે. 5 દિવસનો અમારો પ્રોગ્રામ છે અને એમાં બાલ લીલાની આયોજન છે અને એમાં દ્વારકેશ બાવાના નાનાલાલ શરણમ રાજા એમાં વક્તા છે. હું અધવીબેન શાહ એ મનમસ્તી ગૃહ ઉદ્યોગના હોદ્દા. હું બહેનોને એક સંદેશ આપવા માગીશ કે જો તમે તમારું એક ડ્રીમ એને પૂરું કરવા માટે સખત સંઘર્ષ કરતા રહેશો તો ઠાકોરજી તમને અવશ્ય મદદ કરશે અને તમારું સપનું પૂરું થશે. આ પ્રસંગે હું ખાસ એવું કહીશ
કે જો બહેનો પોતાના પગ પર ઊભી રહે, પોતાનું સપનું પૂરું કરે અથવા કોઈ પોતાની આવડતને આગળ વધારે તો એમાં સફળતા ચોક્કસ મળે છે. થેન્ક યુ. સખી એનજીઓ, જય શ્રી કૃષ્ણ. હું અલકા આંબોલીવાળા. આપણે અમે સખી એનજીઓ અહીંયા ઓપન કરી છે 2023. અમે એનજીઓનો મતલબ એવો નહીં કે ખાલી અમે એન્ટરટેન અને સાથે એનજીઓ કરીએ છીએ, એટલે બહેનોને એન્ટરટેન પણ કરાવીએ અને એનજીઓ પણ ચાલે, કે એ સાથે આપણે એન્ટરટેન કરીને એટલું એન્જોય કરીએ એવું નહીં, આપણે સાથે સાથે કંઈક હાથ મદદરૂપ થઈએ કોઈને, એટલા માટે અમે આ ઓપન કરી છે. 5 જણ એનાથી ગીત આપીએ છીએ અને બીજું પણ બધું આપીએ છીએ. ધાબળા વિતરણ કરીએ છીએ, શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ. પછી આજે અમે એન્ટરટેન સાથે હોસી રમાડી છે અને અનાજની કીટો આપી છે.